गुड मॉर्निंग સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં ભેગા થયા છીએ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે છે એ ફરી એક વખત સ્ટાન્ડર્ડ ફોર્થમાં કયો સબ્જેક્ટ શીખવાનો છે? સ્ટાન્ડર્ડ ફોર્થમાં સબ્જેક્ટ ઇંગ્લિશ શીખવાનો છે. કયો સબ્જેક્ટ શીખવાનો છે સ્ટુડન્ટ્સ? સ્ટાન્ડર્ડ ફોર્થમાં સબ્જેક્ટ ઇંગ્લિશ. એની અંદર આપણે છે એ A7નું રિવિઝન કરી રહ્યા છીએ, બરાબર છે? A7ના રિવિઝનની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્વેશ્ચન 3 ફિલિંગ ધ બ્લેન્ક શીખ્યા હતા. A7નું જે રિવિઝન કરીએ છીએ એમાં આપણું પોર્શન કેટલું છે તો તમને બધાને ખબર જ છે. A7ની અંદર આપણું પોર્શન છે યુનિટ 1, 2, and 3, બરાબર છે? અને એમાં આપણે છે એ લાસ્ટ લેક્ચરની અંદર ક્વેશ્ચન 3 ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એ શીખ્યા હતા, બરાબર છે? તો આજે પણ ફરી એક વખત ક્વેશ્ચન 3 ફિલિંગ ધ બ્લેન્ક્સનું રિવિઝન કરી અને પછી આપણે આગળના ક્વેશ્ચનની તરફ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ છે એ પાકી બુકની અંદર ક્વેશ્ચન 3 લખી જ લીધો હશે, લખી લીધો છે ને? તો ચાલો ફરી એક વખત આપણે ક્વેશ્ચન 3 જોઈએ. એમાં છે આઈ સી વિથ માય ડેશ, તમે હું મારી સેના વડે જોઉં છું, આઈઝ, હું મારી આંખ વડે જોઉં છું. તો બ્લેન્ક્સની અંદર આવશે આઈઝ. એના પછી છે આઈ સ્મેલ વિથ માય નોઝ કે આઈઝ. સ્મેલ એટલે સૂંઘવું. તો આપણે સેના વડે સૂંઘીએ છીએ સ્ટુડન્ટ્સ? નોઝ. તો શું આવશે? આઈ સ્મેલ વિથ માય નોઝ. એના પછી છે ત્રીજું છે એ છે આઈ ક્લેપ વિથ માય ડેશ હેન્ડ્સ કે લેગ્સ. ક્લેપ્સ એટલે કે તાળી પાડવી. ક્લેપ એટલે શું થાય? તાળી પાડવી. તો આઈ ક્લેપ વિથ માય ડેશ હેન્ડ્સ કે લેગ. તો હેન્ડ્સ શું આવે? હેન્ડ્સ. આઈ ક્લેપ વિથ માય હેન્ડ્સ. એના પછી છે આઈ વોક વિથ માય ડેશ હેન્ડ્સ અને લેગ. વોક એટલે સ્ટુડન્ટ્સ શું થાય? ચાલવું. તો હું શેના વડે ચાલું છું? હેન્ડ્સ કે લેગ? આપણે શેના વડે ચાલીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો એમાં આવશે લેગ્સ. આઈ વોક વિથ માય લેગ્સ, હું મારા પગ વડે ચાલું છું. એના પછી છે આઈ હિયર વિથ માય ડેશ ઇયર્સ કે આઈઝ. હિયર એટલે સાંભળવું. શું થાય? હિયર એટલે સાંભળવું. તો શેના વડે સાંભળીએ છીએ? કાન વડે કે આંખ વડે? તો એમાં આવશે ઇયર્સ. આઈ હિયર વિથ માય ઇયર્સ. એના પછી છે આઈ ટોક વિથ માય ડેશ. ટોક એટલે વાતો કરવી. એમાં ઓપ્શન આપેલા છે માઉથ અને ટીથ. તો શેના વડે આપણે વાત કરીએ છીએ? આઈ ટોક વિથ માય ડેશ માઉથ કે ટીથ. તો એની અંદર આવશે માઉથ. આઈ ટોક વિથ માય માઉથ, હું મારા મોઢા વડે વાત કરું છું. પછી છે આઈ ચ્યુ વિથ માય ડેશ. ટંગ અને ટીથ. તો ચ્યુ એટલે ચાવવું. શું થાય? ચ્યુ એટલે ચાવવું. તો આપણે શેના વડે ચાવીએ છીએ? દાંત વડે. શેના વડે ચાવીએ છીએ? દાંત વડે.
તો આઈ ચ્યુ વિથ માય ટીથ, શું આવશે? આઈ ચ્યુ વિથ માય ટીથ. એના પછી છે સ્ટુડન્ટ્સ, એ છે આઈ ટેસ્ટ વિથ માય ડેશ, ટંગ કે ટીથ. ટંગ કે ટીથ, ટેસ્ટ એટલે સ્વાદ. તો આપણે શેના વડે સ્વાદ લઈએ છીએ, કે ખારું છે, તીખું છે, મોળું છે, મીઠું છે, એ ટેસ્ટ આપણે જીભને કોઈ પણ વસ્તુ અડે તો આપણને એ વસ્તુનો ટેસ્ટ આવે છે. તો શું લખશું? આઈ ટેસ્ટ વિથ માય ટંગ. ટંગ એટલે જીભ. એના પછી આ ખાલી જગ્યા છે એ હેવ અને હેઝ વાળી છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં કીધું હતું કે જ્યાં આઈ જે બ્લેન્ક્સની શરૂઆત આઈ, વી અથવા યુથી થતી હોય એ બ્લેન્ક્સની અંદર હેવ આવે, અને જે બ્લેન્ક્સની શરૂઆત હી શી ઇટ અથવા હીની જગ્યાએ કોઈ છોકરાનું નામ હોય, શીની જગ્યાએ કોઈ છોકરીનું નામ હોય, તો એની પાછળ લાગશે હેઝ. બરાબર છે? આ વસ્તુ તમે યાદ રાખી લ્યો તો તમારે કોઈ દિવસ એ બ્લેન્ક્સ છે એ ખોટી પડે નહીં. તો ચાલો આઈ ડેશ અ બોલ. આઈ ડેશ અ બોલ. આઈ હેવ અ બોલ. એના પછી છે ધ મંકી ડેશ અ ટેલ. ધ મંકી ડેશ અ ટેલ. મંકી આવે તો પાછળ શું આવે? હેવ આવે કે હેઝ આવે? તો ચાલો લખો, ધ મંકી હેઝ અ ટેલ. મેં તમને કીધું હતું કે હી શી ઇટ આવે ત્યાં આગળ તેની પાછળ બ્લેન્ક્સમાં શું આવે? હેઝ. બરાબર છે? એના પછી છે યુ ડેશ એન એપલ. યુ હેવ એન એપલ. યુ હેવ એન એપલ. એના પછી છે રામ ડેશ અ પેન. જો હીની જગ્યાએ છે અહીંયા છોકરાનું નામ લખેલું છે રામ, તો શું આવશે? રામ હેઝ અ પેન. શું આવે? રામ હેઝ અ પેન. એના પછી છે ગીતા ડેશ અ પેન્સિલ. તો જો અહીંયા શીની જગ્યાએ છે એ છોકરીનું નામ લખેલું છે, તો શું આવશે? ગીતા હેઝ અ પેન્સિલ. એના પછી છે યુ ડેશ ચોક. તો યુની પાછળ શું લાગે? યુ હેવ અ ચોક. પછી છે આઈ ડેશ અ ડસ્ટર. તો શું આવે? આઈ હેવ અ ડસ્ટર. પછી ધ કાઉ ડેશ હોર્ન્સ. હોર્ન્સ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? મેં તમને પહેલાં પણ કીધું હતું. શું થાય? શિંગડા. તો કાઉ છે એ જો ધ કાઉન લખ્યું હોય તો શું આવે? ઈટ. તો ઈટની પાછળ શું લાગે? હેઝ. ધ કાઉ હેઝ હોર્ન્સ. પછી છે અ સ્ક્વેર ડેશ ફોર સાઇડ્સ. ચોરસને કેટલી બાજુઓ હોય? અ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ. શી ડેશ અ કેપ. શી હેઝ અ કેપ.
એના પછી જુઓ સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ જ તમને હેવ હેઝ લગાડેલું છે, આમાં તમને 1 થી 2 નંબર લખવાના છે, બરાબર છે? તો અહીંયા આગળ પણ તમને ખબર જ છે કે આપણે પાર્ટ્સ ઓફ બોડી શીખી ગયા, પછી શેપ્સને કેટલી બાજુઓ હોય, એટલે કે સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયેંગલ, એની કેટલી બાજુ હોય એ જોઈ ગયા. પછી આપણે પ્રાણીઓ, એને કેટલા પગ હોય, બસ એને કેટલા વ્હીલ્સ હોય, એ બધું આપણે શીખી ગયા છીએ. તો હવે તમને લોકોને સરસ રીતે બ્લેન્ક્સ પણ આવડશે. તો એમાં પહેલું છે આઈ હેવ ડેશ આઈસ. તો કેટલી આંખો હોય આપણે? 2. તો લખવાનું આઈ હેવ 2 આઈસ. એના પછી છે યુ હેવ ડેશ નોઝ. કેટલા નાક હોય? તો આવે યુ હેવ 1 નોઝ. એના પછી છે આઈ હેવ ડેશ ફિંગર્સ. આપણે કેટલી આંગળીઓ હોય વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, આઈ હેવ 10 ફિંગર્સ. પછી આઈ હેવ ડેશ ફીટ. આઈ હેવ 2 ફીટ. પછી એના પછીની બ્લેન્ક્સ છે અ સ્ક્વેર હેઝ ડેશ સાઈડ. ચોરસને કેટલી બાજુ હોય? 3 કે 4? વેરી ગુડ સ્ટુડન્ટ્સ, અ સ્ક્વેર હેઝ 4 સાઇડ્સ. એના પછી છે અ ટ્રાયેંગલ હેઝ. ત્રિકોણને કેટલી બાજુ હોય? 3 કે 4? 3 કે 4? તો શું આવશે? એક્સિલન્ટ, અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ. પછી છે અ રેક્ટેંગલ હેઝ ડેશ સાઇડ્સ. 3 કે 4? લંબચોરસને કેટલી બાજુઓ હોય? રેક્ટેંગલ હેઝ 4 સાઇડ્સ. લંબચોરસને પણ 4 બાજુ હોય, 2 નાની અને 2 મોટી, એટલે કે 2 ટૂંકી ને 2 લાંબી. એના પછી છે અ કેટ હેઝ ડેશ લેગ્સ. બિલાડીને કેટલા પગ હોય? 4 કે 2? તો લખવાનું અ કેટ હેઝ 4 લેગ્સ. પછી છે અ બસ હેઝ ડેશ વ્હીલ્સ. બસને કેટલા પૈડા હોય? 2 કે 4? અ બસ હેઝ 4 વ્હીલ્સ. એના પછી છે અ મંકી હેઝ ડેશ ટેલ. વાંદરાને કેટલી પૂંછડી હોય? 1 કે 10? તો જવાબ લખો અ મંકી હેઝ 1 ટેલ. એના પછી છે સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા છે એ આઈએનજી ક્રિયાપદ લગાડવાની બ્લેન્ક્સ છે, કે એમાં આપણે છે એ આઈએનજી લગાડવાનું. તમને બ્રેકેટ્સની અંદર જે વર્ડ્સ આપેલો છે ને, એની અંદર આઈએનજી લગાડવાનું છે. શું લગાડવાનું છે? બ્રેકેટ્સની અંદર જે વર્ડ્સ આપેલો છે એમાં આઈએનજી રૂપ લગાડવાનું છે. તો ચાલો લખો આઈ એમ ડેશ માય ટીથ. બ્રેકેટ્સની અંદર આપ્યું છે બ્રશ, તો શું આવશે? બ્રશિંગ. આઈ એમ બ્રશિંગ માય ટીથ. એના પછીની બ્લેન્ક્સ છે સોનલ ઇઝ ડેશ ધેર. જો સ્ટુડન્ટ્સ, તમને ક્યારેય પણ બ્રેકેટ બ્લેન્ક્સની પાછળ બ્રેકેટ્સની અંદર એક વર્ડ આપેલો હોય તો તમારે સમજી જવાનું કે એની પાછળ છે એ આઈએનજી લગાડવાનું છે, બરાબર છે?
તો સેકન્ડ એના પછીની બ્લેન્ક્સ છે, સોનલ ઇઝ ડેશ ધેર, બ્રેકેટ્સની અંદર આપ્યું છે સ્ટેન્ડ, તો શું આવશે? સોનલ ઇઝ સ્ટેન્ડિંગ ધેર. પછી તારક ઇઝ ડેશ અ બુક, બ્રેકેટ્સની અંદર આપ્યું છે રીડ, તો શું આવશે? તારક ઇઝ રીડિંગ અ બુક. પછી છે ધ બોયઝ આર ડેશ, બ્રેકેટ્સની અંદર આપ્યું છે ટોક, તો શું આવશે? ધ બોયઝ આર ટોકિંગ. પછી છે મોહન ઇઝ ડેશ ધ બોલ, બ્રેકેટ્સની અંદર આપ્યું છે થ્રો, તો શું આવશે? મોહન ઇઝ થ્રોઈંગ ધ બોલ. પછી છે ધ કેટ ઇઝ ડેશ ઓન ધ મેટ, બ્રેકેટ્સની અંદર આપ્યું છે સ્લીપ, તો શું લખીશો? ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ મેટ. પછી વિદ્યાર્થી મિત્રો શું આવશે? વી આર ડેશ એપલ્સ, બ્રેકેટ્સની અંદર આવશે ઈટ, તો શું આવે? વી આર ઈટિંગ એપલ્સ. એના પછી છે ધ મંકી ઇઝ ડેશ, બ્રેકેટ્સની અંદર આપ્યું છે જમ્પ, તો શું આવશે? ધ મંકી ઇઝ જમ્પિંગ. પછી છે હર્ષા ઇઝ ડેશ ટુ સ્કૂલ, બ્રેકેટ્સની અંદર આપ્યું છે ગો, તો શું આવશે? હર્ષા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. એના પછી આપ્યું છે આઈ એમ ડેશ અ કાઇટ, બ્રેકેટ્સની અંદર આપ્યું છે ફ્લાય, તો શું આવે? આઈ એમ ફ્લાઇંગ અ કાઇટ. પછી છે આપણે છે અચંબોવાળી બ્લેન્ક્સ છે સ્ટુડન્ટ્સ, એ તો તમને બધાને આવડે જ છે. જમ્બો ઇઝ એન ડેશ એલિફન્ટ કે ડોગ, તો શું આવશે? એલિફન્ટ. ડેશ હેઝ અ ડ્રમ, જમ્બો કે મોન્ટી, કોની પાસે ઢોલ હતું? જમ્બો. પછી છે જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, જમ્બો ઇઝ ડેશ ઇન ધ મિડલ, તો ઉપરની બ્લેન્ક્સમાં આવી જ ગયું, જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. પછી જમ્બો ઇઝ ગુડ કે નોટી, જમ્બો ડાયો હતો કે તોફાની હતો? જમ્બો ઇઝ નોટી. પછી જમ્બો ઇઝ હંગ્રી કે સેડ, જમ્બો છે એ ભૂખ્યો હતો કે ઉદાસ હતો? તો આવશે હંગ્રી. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, જમ્બો ઇઝ જો ઉપર સ્ટેન્ડિંગ જેવી પાછી આ બ્લેન્ક્સ આવી, તો શું આવશે? જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. તો સ્ટુડન્ટ્સ આ બ્લેન્ક્સ તમને બધાને ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ ને. હવે આપણે નેક્સ્ટ જોઈએ. જમ્બો ઇઝ ડેશ થ્રુ ધ ટેન્ટ, જમ્પિંગ કે લુકિંગ? જમ્બો છે એ ટેન્ટની બહાર જોતો હતો, તો શું આવે? લુકિંગ. જમ્બો ઇઝ ડેશ અવે, લુકિંગ કે રનિંગ? તો શું આવશે? રનિંગ અવે. પછી છે ઓલ આર ડેશ સ્લીપિંગ કે સ્ટેન્ડિંગ? ટેન્ટની અંદર બધા શું કરતા હતા? સૂતા હતા કે ઊભા હતા? તો આવશે ઓલ આર સ્ટેન્ડ સ્લીપિંગ.
પછી છે જમ્બો ઇઝ નિયર ધ ડેશ ટ્રી એપલ કે બનાના જમ્બો કોના ઝાડ પાસે જતો હતો બનાના એના પછી છે જમ્બો ઇઝ ડેશ ધ ટ્રી શેકિંગ કે ક્લાઇમ્બિંગ જમ્બો શું કરતો હતો ઝાડને હલાવતો હતો કે ઝાડ ઉપર ચડતો હતો જમ્બો ઇઝ શેકિંગ ધ ટ્રી એટલે કે ઝાડને હલાવતો હતો અ મંકી ઇઝ ડેશ ઓન ધ બનાના ટ્રી સિટિંગ કે સ્લીપિંગ વાંદરો છે એ ઝાડ ઉપર બેઠો હતો કે સૂતો હતો તો શું આવશે અ મંકી ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી એના પછી છે મોન્ટી ઇઝ અ મંકી કે માઉસ મોન્ટી કોણ હતો મંકી મોન્ટી ઇઝ મંકી પછી ધ મંકી ઇઝ ડેશ ડાઉન તો મંકી ઇઝ ફોલિંગ ડાઉન તો સ્ટુડન્ટ્સ આ હતો આપણો ક્વેશ્ચન 3 ફિલિંગ ધ બ્લેન્ક્સ જેમાંથી હું તમને 8 માર્ક્સની બ્લેન્ક્સ પૂછવાની છું હવે આજે આપણે છે એ નવો ક્વેશ્ચન શીખીશું એક ક્વેશ્ચન છે ક્વેશ્ચન 4A શું છે ક્વેશ્ચન 4A સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન 4A છે એની 3 કલર્સ નેમ શું લખવાનું છે તમારે તમને જે ગૂગલ ફોર્મની અંદર એક્ઝામની લિંક આવશે એમાં તમારે ક્વેશ્ચન 4A માં કોઈ પણ 3 કલરના નામ લખવાના છે શું લખવાનું છે એની 3 કલર્સ નેમ કોઈ પણ 3 કલરના નામ લખવાના છે શું લખવાનું છે કલરના નામ એટલે કે સ્પેલિંગ લખવાના છે તમે બ્લેક BLACK બ્લેક પછી PINK પિંક અને WHITE વ્હાઇટ એવી રીતે તમે 3 સ્પેલિંગ લખશો ત્યારે તમને 3 માર્ક મળશે તો તમારે છે એક કલર લખવાના છે તમારે માત્ર સ્પેલિંગ લખવાના છે ઉચ્ચાર અર્થ લખવાના નથી તો અહીંયા આગળ આપણે જોઈએ RED રેડ એટલે લાલ BLUE બ્લુ એટલે ભૂરું GREEN ગ્રીન એટલે લીલો કલર YELLOW યલો એટલે પીળું ORANGE ઓરેન્જ એટલે નારંગી PINK પિંક એટલે ગુલાબી BROWN બ્રાઉન એટલે કથ્થાઈ PURPLE પર્પલ એટલે જાંબુડિયું WHITE વ્હાઇટ એટલે સફેદ BLACK બ્લેક એટલે કાળું તો આ હતા કલર્સ હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને આટલા કલર્સના નેમ શીખવાડ્યા એમાંથી તમે કોઈ પણ 3 કલર્સ નેમ તો લખી જ શકો ને બધા જ કલર્સ તમારા માટે ઇઝી છે તમે લખો RED રેડ BLUE બ્લુ અને PINK પિંક તો પણ તમને સીધા કેટલા માર્ક્સ મળે 3 પણ વિદ્યાર્થી મિત્રો આ તમારે ટિક કરવાના નથી આ તમારે તમારા પેપરની અંદર લખવાના છે બરાબર છે આમાં તમારે સાચો જવાબ જોઈને ટિક કરવાનો નથી કે આ કલર્સ છે પણ તમારે સ્પેલિંગ સાથે આ કલર્સના નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો કે તમારે છે એ કલર્સ નેમ લખવાના છે બરાબર હવે એના પછી આપણે જોઈએ જુઓ રેડ કલર એટલે તમને દેખાય જ છે કે પહેલા સર્કલની અંદર
આખામાં લાલ કલર કરેલો છે અને અંદર શું લખ્યું છે આર ઈ ડી રેડ શું લખ્યું છે આર ઈ ડી રેડ એના પછી આખામાં નારંગી કલર કરેલો છે તો નારંગી કલરને આપણે કયો કલર કહીશું ઓ આર એ એન જી ઈ ઓરેન્જ હવે આખા રાઉન્ડની અંદર પીળો કલર કરેલો છે તો પીળોને શું કહીશું વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ યલો એટલે પીળો કલર પછી છે આખાની અંદર લીલો કલર કરેલો છે તો લીલાને આપણે શું કહીશું જી આર ડબલ ઈ એન ગ્રીન ગ્રીન એટલે લીલો પછી આખા સર્કલની અંદર કયો કલર કરેલો છે સ્ટુડન્ટ્સ બ્લુ ભૂરો કલર તો એને આપણે કયો કલર કહીશું બી એલ યુ ઈ બ્લુ અહીંયા આખામાં જાંબુડિયો તો એને આપણે કયો કલર કહીશું પી યુ આર પી એલ ઈ પર્પલ હવે અહીંયા આગળ આખામાં ગુલાબી કલર કરેલો છે તો એને આપણે કયો કલર કહીશું પી આઈ એન કે પિંક હવે અહીંયા આગળ છે એ કયો કલર છે કથ્થાઈ કથ્થાઈ કલરને આપણે શું કહીશું બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એના પછી આ આખામાં રાખોડી કલર કરેલો છે હાથીનો કલર કરેલો છે તો એને આપણે કયો કહીશું ગ્રે જી આર ઈ ડબલ્યુ જી આર ઈ વાય ગ્રે ગ્રે એટલે રાખોડી જે હાથીનો કલર હોય એ હવે આ આખામાં કયો કલર કરેલો છે કાળો કાળા કલરને આપણે શું કહીશું બી એલ એ સી કે બ્લેક અહીંયા આગળ આ આખામાં સફેદ કલર છે સફેદ કલરને કેવી રીતે લખશું ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ વ્હાઈટ એટલે સફેદ હવે એના પછી છે જુઓ અહીંયા પણ તમને ખૂબ સરસ આપેલું છે આર ઈ ડી રેડ લાલ સફરજન પછી બ્લુ કલરનું ભૂરા કલરનું પતંગિયું દોરેલું છે તો એ કયો કલર છે બી એલ યુ ઈ બ્લ્યુ તમારે માત્ર સ્પેલિંગ જ યાદ કરવાના છે પાંદડું કેવા કલરનું છે લીલા કલરનું તો શું લખીશું અહીંયા જી આર ડબલ ઈ એન આ બતક છે કેવા કલરનું દોરેલું છે પીળો તો કેવો કલર લખીશું વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ યલો આ ફૂલ છે એ ગુલાબી કલરનું દોરેલું છે તો અહીંયા શું લખીશું પી આઈ એન કે પિંક હવે અહીંયા ગ્રેપ્સ છે એ જાંબુડી કલરની છે દ્રાક્ષ તો અહીંયા શું લખીશું પી યુ આર પી એલ ઈ પર્પલ હવે આ છોકરાએ બાલ છે એ કથ્થાઈ કલરના રંગેલા છે તો કથ્થાઈ કલરને આપણે શું કહીશું બી આર ઓ ડબલ્યુ એન હવે આ પગનો પંજો છે એ કાળા કલરનો છે તો એમાં શું લખીશું બી એલ એ સી કે બ્લેક હવે અહીંયા આગળ છે એ નારંગી છે તો નારંગીને આપણે શું કહીશું ઓ આર એ એન જી ઈ ઓરેન્જ બરાબર છે હવે સ્ટુડન્ટ્સ આપણી પાસે આ એક્ટિવિટી છે એ એક્ટિવિટી કરવાની જ છે તો અહીંયા છે એ સામે કલર્સ છે એની સામે કલર્સના નેમ છે આપણે જોઈન્ટ કરવાના છે પહેલું કયો કલર છે લાલ તો લાલ કલરને આપણે શું કહીએ છીએ રેડ પછી કાળો તો કાળા કલરને
ब्लैक, पछी पीड़ो, तो पीड़ा कलर ने येलो, पछी जांबुड़ियो, जांबुड़िया कलर ने पर्पल, पछी भूरो कलर, भूरा कलर ने ब्लू, पछी नारंगी कलर, तो नारंगी कलर ने ऑरेंज, पछी लीलो कलर, तो लीला कलर ने ग्रीन, હવે આ છે વ્હાઇટ, તો સફેદ કલર ને વ્હાઇટ. આ રીતે આપણે કેટલા સરસ મેચ કર્યા. તો તમને બધાને કલર્સના નેમ છે ખૂબ સરસ આવડી ગયા. હવે હજી એક એક્ટિવિટીઝ છે. અહીંયા આગળ જો સર્કલ ધ કરેક્ટ કલર્સ, તો સ્ટુડન્ટ્સ તમને અહીંયા આપેલો જ છે કે આ પીળો કલર છે તો શું આવશે, રેડ, યલો, ગ્રીન. તો તમને ખબર છે કે આ યલો કલર છે. હવે અહીંયા દોરેલું છે ભૂરા કલરનું, તો બ્લુ, યલો, પિંક, તો એમાં આવશે બ્લુ. પછી આ લીલું, તો ગ્રીન. પછી જાંબુડિયું, તો આમાંથી એક કલર છે કે હા પર્પલ. પછી આ છે ઓરેન્જ, નારંગી કલર, તો આમાં ઓરેન્જ લખેલું છે. હા, વેરી ગુડ. પછી આ ગુલાબી, તો પિંક. અરે વાહ, ખૂબ સરસ આવડે છે મારા સ્ટુડન્ટ્સને. તો આ છે વ્હાઇટ. આ કયો કલર છે સ્ટુડન્ટ્સ? રેડ. વેરી ગુડ સ્ટુડન્ટ્સ, તમને લોકોને તો ખૂબ સરસ કલર્સના નામ આવડી ગયા. હવે હું તમને એક હોમવર્ક આપું છું. તમારે હોમવર્કની અંદર આવી નાની નાની છત્રીઓ દોરવાની છે, અને છત્રીની અંદર જે કલર્સ લખેલા છે એ કલર્સ તમારે એમાં કરવાના છે. બરાબર છે? તો મને ખબર પડશે કે તમને લોકોને કલર આવડી ગયા છે કે નહીં. તો આ છે તમારું આજનું હોમવર્ક, અને આટલા કલર્સ નેમ તમારે પાકી બુકની અંદર લખવાના છે. બરાબર છે? ઓકે સ્ટુડન્ટ્સ, તમને બધાને આજનો મારો વિડીયો ગમ્યો જ હશે, અને તમે લોકોએ ખૂબ સરસ રીતે સાંભળ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.